જય દ્વારકાધીશ મિત્રો, હું છું આપનો દોસ્ત દિનેશ ચૌહાણ, પાલીતાણાથી એનિમલ ફ્રી રેડિયો યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે વિડીયો શેર કરી દેજો. આ વિડીયો અવશ્ય તમારા માટે બનાવું છું, તો વિડીયોને તમારા વધુમાં વધુ લોકો સુધી શેર કરવા માટે વિનંતી કરી રહ્યો છું. માત્ર ને માત્ર થોડાક જ દિવસોની વહેલમાં મારી નજર સામેની વાત કરું તો ઘણા બધા અકસ્માત થયા છે, જેમાં ઘણા બધા ગૌ માતા, નંદી મહારાજ તેમજ અન્ય અબોલ જીવોના ખૂબ જ મોટી માત્રામાં અકસ્માત થયા છે. એટલે આ વિડીયો ખૂબ એટલે ખૂબ દુઃખની લાગણી અનુભવું છું, એટલે આ વિડીયો અવશ્ય બનાવી રહ્યો છું. એટલે ખૂબ દુઃખ સાથે વાત કરું તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને વિડીયોના અંત સુધી બન્યા રહેજો, તો જ તમને ખબર પડશે કે વાત શું હતી. અનેક વાર રોડ ઉપરથી નીકળતા લોકોના મારે ખૂબ જ મોટી માત્રામાં કોલ આવે છે કે દિનેશભાઈ, અહીંયા નંદી મહારાજનું અકસ્માત થયું છે, અહીંયા ગૌ માતાનું અકસ્માત થયું છે, અહીંયા નાના વાસણનું અકસ્માત થયું છે, બરાબર. એટલે ખૂબ એટલે ખૂબ દુઃખ સાથે આ વાત બનાવી રહ્યો છું, આ વિડીયો કહી રહ્યો છું. તો અવશ્ય કહું છું, વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને સપોર્ટ કરજો. વાત એક અકસ્માતની કરું તો એ ભૂલ આપણી પણ છે અને ગૌ માતાની પણ છે. આપણી ભૂલ છે કે આપણે સ્પીડથી ગાડી અકવતા હોવી છીએ અને ગૌ માતા અચાનક રસ્તા વસારે આવી જતા હોય છે. આજ સવારનો જ કેસ તળાજા રોડ ઉપરનું હતું, ત્યાં અમારા ખાસ પરમસ્નેહી મિત્ર પરવીનભાઈ આહિર, બરાબર, ખૂબ સરસ મજાની સેવા તળાજા વિસ્તારમાં આપે છે. જેઓએ નંદી મહારાજને ખૂબ હિન્દુ શાસ્ત્રો મુજબ નંદી મહારાજને સમાધિ આપી. મને અંદરથી આનંદ થયો કે નહીં, આ જે અલગ અલગ ગામમાં અલગ અલગ વિસ્તારમાં ખૂબ સરસ મજાની સંસ્થાઓ, સરસ મજાનું ગ્રુપ સેવા કરતો હોય છે. એટલે જે જે લોકો સેવા કરે છે તમામ લોકોને હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે માં ભગવતી ભગવાન દ્વારકાધીશ આપને સૌને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને ખૂબ સેવા કરો એવી શુભકામના પાઠવું છું. તો આ વિડીયો અવશ્ય બધા જ લોકો સુધી વધુમાં વધુ શેર કરજો, જેથી કરી વધુમાં વધુ લોકોને ખબર પડે. તેમજ મારા ઘણા બધા લોકો છે, જેમ કે અલગ અલગ સંગઠન સાથે જોડાયેલા છે, એ તમામ લોકો ખૂબ સેવા કરે છે. પણ અકસ્માત થવાનું મોટામાં મોટું કારણ અને આજે જે અકસ્માત થયું ખૂબ ભયાનક થયું, એટલે આ વિડીયો બનાવવો પડ્યો. નકર હું વિડીયો બહુ ઓછા બનાવતો હોઉં છું, એટલે ખૂબ ભયાનક વિડીયો અને ખૂબ ભયાનક અકસ્માત થયું, એટલે ખાસ આ વિડીયો બનાવી અને એક જાગૃત નાગરિક હોવાના નાતે આ વિડીયો બનાવી રહ્યો છું. તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરી વધુમાં વધુ લોકો આ વિડીયો જોવે અને અકસ્માત અટકે એવી હું આશા રાખું છું. અને અવશ્ય કહું છું કે અત્યારે અલગ અલગ વિસ્તાર ઉપર ગૌ માતા નંદી મહારાજના ગળે રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા હતા. આજથી 6 મહિના પહેલાં પણ બાંધવામાં આવ્યા હતા, હવે પાછા ફરીથી બાંધવામાં આવ્યા છે. ફરીથી બાંધવામાં કેમ આવ્યા છે તો એની વાત કરું તો, પહેલાં તો ખાસ કહું કે આજથી 6 મહિના પહેલાં જે રેડિયમ બેલ્ટ ગૌ માતા અને નંદી મહારાજના ગળે જે બેલ્ટ બાંધવામાં આવ્યા હતા, એ બેલ્ટ કોઈએ કાઢી લીધા હતા. હું લેવા કાઢી લીધા હતા એ કોઈને ખબર રહી નથી અને ખબર પડી પણ નથી. હું કામ કાઢે છે એ ખબર જ નથી. મેં કીધું એમ કે તળાજા વિસ્તાર, ભાવનગર વિસ્તાર, નવાગામ, શિરોડા, ભાવનગર, વચ્ચેજ, કરતેજ, ચિત્તર તેમજ આજુબાજુના ઘોઘા તેમજ આજુબાજુના તમામ હાઈવે રોડ ઉપર જ્યાં જ્યાં ગૌ માતા નંદી મહારાજ બેસે છે, તમામ વિસ્તારોમાં રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા હતા. ખૂબ જ સરસ મજાના બેલ્ટ હતા, રેડિયમ બેલ્ટ હતા, પણ લોકોએ કેમ છોડી દીધા એ ખબર ન પડી. બાંધવાવાળા ગૌસેવક ભાઈઓએ, ગૌરક્ષક ભાઈઓએ બધાએ બાંધી દીધા હતા બહુ. પણ જેમ કહેવાય ને કે બાંધ્યા પછી એને જે નિભાવવાનું હોય એ નિભાવ્યું નહોતું, એ કોઈ કાઢી ગયું હતું કે આ બેલ્ટ બહુ સારા છે, આપણે કામ લાગશે, આપણે કામ સારા લાગશે એમ કરીને બધાએ બેલ્ટ કાઢી લેવામાં આવ્યા હતા. આજ જે એ બેલ્ટ કાઢી લેવામાં આવ્યા છે એના કારણે ગૌ માતા અને નંદી મહારાજના અકસ્માત થઈ રહ્યા છે. એ આપણી ભૂલ છે, એ બેલ્ટ આપણે કાઢ્યા એટલે આપણી ભૂલ છે. જે લોકોએ કાઢ્યા છે એ લોકોએ જો થોડુંક વિચાર્યું હોત કે આ બેલ્ટ ગૌ માતાની સેફ્ટી માટે છે, ગૌ માતાનું અકસ્માત અટકે, નંદી મહારાજનું અકસ્માત અટકે, એના માટે આ બેલ્ટ એને બાંધવામાં આવ્યા હતા. પણ કોઈએ એની ખાસી ખબર લીધી જ નહીં કે એને એમ કે આ ખોટે ખોટા બાંધેલા છે ગળામાં બેલ્ટ, એટલે આ રીતનું છે એમ. પણ એ કાઢી લીધા એનો ખૂબ દુઃખ, એટલે ખૂબ પીડા અને ખૂબ દુઃખ મારે વ્યક્ત કરવું પડે વિડીયોના માધ્યમથી. એટલે અવશ્ય કહું છું કે વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને બે હાથ જોડી અને અપીલ કરું છું કે બીજી વાર ગૌ માતા અને નંદી મહારાજને આજે અને આજથી 7 દિવસ પહેલાં પણ અલગ અલગ વિસ્તારમાં ગૌ માતા અને નંદી મહારાજને રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા છે, તો એ બેલ્ટ બાંધા રહેવા દેજો. તમે કાઢી ન લેતા અને તમારે પર્સનલ બેલ્ટ જોતા હોય તમારી બૂટતા, તો અવશ્ય મારો કોન્ટેક કરજો, મારો મોબાઈલ નંબર આપેલો છે, હું તમને વ્યક્તિગત ત્યાં બેલ્ટ પહોંચાડી દઈશ. તમારે જો જરૂર હોય ને તો
પણ ગૌ માતા અને નંદી મહારાજના ગળેથી બેલ્ટ અથવા રેડિયમ બેલ્ટ ના છોડતા, કેમ કે તમે રેડિયમ બેલ્ટ કાઢી લેશો તો ફરી પાછું અકસ્માત થશે અને અકસ્માત આપણે અટકાવવાનું છે. કેમ કે આજ એક વિચાર કરજો, આજની ઘટના હું તમને બતાવી નથી શક્યો હું લેવા, કે એમાં એટલું બધું લોહી નીકળેલું છે, એટલું બધું નંદી મહારાજને પીડા ભોગેલી છે, દુઃખ સહન કરેલું છે, અને એટલે આ વિડીયો તમને બતાવી નથી જો હું નકર એ પણ હું તમને બતાવે એટલે અવશ્ય કહું છું કે વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરી વધુમાં વધુ લોકો જોવે. જો આજની જ વાત કરું તો મહુવાથી તલગાજરા રોડ ઉપર મારા ખાસ મિત્ર ગૌસેવક ભાઈ છે, એનો સવારે મારે કોલ આવ્યો અને મને કીધું હતું કે દિનેશભાઈ અહીંયા એક નંદી મહારાજ છે જેને એમ કહેવાય ને કે નંદી મહારાજ બેઠા છે ને એની માથેથી ખટેરો હાલી ગયો, એની માથેથી ખટેરો હાલી ગયો અને એમ કહેવાય કે નંદી મહારાજ આમને પડાર્યા. અને પછી જયારે ગૌસેવક ભાઈઓ જ્યાં ગયા તો એને આમ અંદરથી એમ કહેવાય ને કે બેઠા થઈ ગયા, તો એને ખબર પડી કે આ હા હા આજે બહુ ખોટું થયું, પણ આજે રેડિયમ બેલ્ટ છે ને કાઢી લેવામાં આવ્યા ને એના કારણે અકસ્માત વધતા ગયા છે. એટલે અવશ્ય કહું છું કે તમને કદાચ કોઈ જગ્યાએ રેડિયમ બેલ્ટ બાંધેલા ગૌ માતા અથવા નંદી મહારાજ દેખાય તો એના રેડિયમ બેલ્ટ કાઢતા નહીં, મહેરબાની કરી અને બેલ્ટ રહેવા દીજો, જેથી કરી સામેવાળી ગાડી આવે તો રાતે ગૌ માતા ગમે રોડ ઉપર અથવા કોઈ પણ જગ્યાએ બેઠા હોય તો એમાં લાઇટ થાય, રેડિયમ બેલ્ટ સમકે જેના કારણે એ ગાડીવાળાને ખબર પડે કે અહીંયા કાંક છે, એટલે એના કારણે અકસ્માત અટકી શકે. મારો કહેવાનો ભાવ એવો છે. બાકી રેડિયમ બેલ્ટ કદાચ તમે કાઢી જાઓ તો તમે કંઈ બંગલો નથી બનાવી લેવાના, કેમ કે ગૌ માતા માટેનો છે, એ માણસ માટેનો રેડિયમ બેલ્ટ નથી. એટલે અવશ્ય કહું છું સમગ્ર મારી ટીમ, હું એક નહીં સમગ્ર મારી ટીમ છે, અલગ અલગ વિસ્તારમાં તમામ ગૌસેવક ભાઈઓ સેવા કરે છે, બધા એમ બધા સાથે મળી અને સેવા કરીએ છીએ. જે જે વિસ્તારનો કોલ હોય એ લોકોને આપણે કોલ આપી દેતા ભાઈ આ વિસ્તારનો કોલ છે, તો એમાં ખાસ જો આજે ફરી પાછો કહી દઉં છું કે બેલ્ટ બાંધવામાં આવ્યા છે અલગ અલગ વિસ્તારમાં, તો બેલ્ટ બાંધેલા જે છે એ બાંધ્યા રહેવા દેજો અને નવા જે બાંધે છે એ પણ રહેવા દેજો, જેથી કરી અકસ્માત અટકી શકે અને ખૂબ એટલે ખૂબ મોટી માત્રામાં અકસ્માત નંદી મહારાજ ગૌ માતાના થાય છે. એટલે આ દુઃખ સાથે વિડીયો બનાવી રહ્યો છું, પણ આપ સૌને અવશ્ય કહું છું તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરી વધુમાં વધુ લોકો આ વિડીયો જોવે અને વધુમાં વધુ લોકો ગૌ માતા અને નંદી મહારાજ પ્રત્યે ભાવ અને જાગૃત થાય એવી હું આશા રાખું છું, જેથી કરી અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ અબોલ જીવ અથવા કોઈ પણ અન્ય અબોલ જીવ તકલીફમાં હોય તો તાત્કાલિક એમને સારવાર મળી લે એના માટેનો આ પ્રયાસ છે. એટલે આ વિડીયો ખાસ એના માટે બનાવી રહ્યો છું, તો અવશ્ય કહું છું કે વિડીયોને વધુમાં વધુ શેર કરી અને સપોર્ટ કરજો, જેથી કરી વધુમાં વધુ લોકો અબોલ જીવોની સેવામાં જોડાય. કેમ કે આપણે જોઈ રહ્યા છીએ અલગ અલગ વિસ્તારમાં કે ઘણી જગ્યાએ એવું બનતું હોય કે અબોલ જીવ ઘણી બધી પીડા ઘણું બધું દુઃખ સહન કરતા હોય, પછી ત્યાં જાઓ તો એ ખબર પડે કે આ હા હા બરોબર. એટલે આ ખૂબ દુઃખ સાથે વાત કરવી પડે. એટલે અવશ્ય કહું છું વિડીયોને વધુમાં વધુ શેર કરજો. તમે જે જોઈ રહ્યા છો એ મારી પાસે લીલું ઘાસ છે, અને જ્યારે હું કહેતો હોઉં કે ભગવાન જ્યારે એમ કહેવાય ને કે લીલી પછેડી પાથરે તઈ જ લીલું થાય, ભગવાન જ્યારે લીલી પછેડી પાથરે સાથે માથેથી વરસાદ વરસે ને તઈ આ લીલું થાય, બાકી માણસ ગમે એટલું મથે આ લીલું ન થાય. એટલે આ ભગવાનની મહેર માનજો, અને ભગવાને આપણને ખૂબ દીધું હોય અને જો ભગવાને આપણને સહી સલામત રાખ્યા હોય તો અવશ્ય એકવાર આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, જેથી કરી વધુમાં વધુ લોકો આ વિડીયો જોશે અને વધુમાં વધુ લોકો જાગૃત થાય એવી આશા રાખું છું. તમે જે જોઈ રહ્યા છો એ આમાં ઘણા બધા ગૌ માતા નંદી મહારાજ ઘાસચારો ખાય છે, અને એટલે આ એના માટે જ ખુલ્લું મૂકેલું છે. પણ અનેક વાર હું જોતો હોઉં છું નતું કેવું, પણ આ વિડીયોની વેલ્પા કેવું છે કે અલગ અલગ રીતે લોકો અબોલ જીવો પર ખૂબ ત્રાસ ગુજારે છે. આ અંદરથી શબ્દો કાઢી અને કહું છું કે અબોલ જીવો માટે ખૂબ એટલે ખૂબ ત્રાસ ગુજારે છે લોકો. કેમ નંદી મહારાજને આવું કરે છે ખબર નહીં, અબોલ જીવને કેમ આવું કરે છે એ ખબર નહીં, પણ એક જાગૃત નાગરિક હોવાના નાતે કહ્યો છું કે હું બીજા ભાગમાં તમને અવશ્ય કહીશ કે નંદી મહારાજ છે ગૌ માતા છે લોકો કેમ એને ત્રાસ ગુજારે છે એ આગળના વિડીયોમાં હું તમને કહીશ, પણ ત્યાં સુધી તમારે રાહ જોવાની રહેશે. પણ આ વિડીયો તો તમારે વધુમાં વધુ લોકો સુધી શેર કરવો પડશે, તહી જ તમને ખબર પડશે કે આનું કારણ શું હતું. તો અવશ્ય કહું છું વિડીયોને વધુમાં વધુ શેર કરજો, વધુમાં વધુ લોકો જાગૃત થાય એવી આશા રાખું છું, વધુમાં વધુ લોકો આ વિડીયો જોવે એવી આશા રાખું છું. તો ફરી પાછો કહું છું વિડીયોને વધુમાં વધુ શેર કરજો. જય દ્વારકાધીશ, જય મુરલીધર.